ओके स्टूडेंट, ऑप्टिक्स क्वेश्चन नंबर 38। आकृति में दर्शाया मुझे एक प्रकाश किरण प्रिज्म ए बी सी नी ए बी सी प्रिज्म से एमा ए बी बाजू ने लंब रूपे आपात थाय छे। म्यू तमने आपे छे 1.5 એટલે કે 1.50। तो फाई माटे एवं महत्तम मूल्य शोधो के जेथी करीने पूर्णांतरिक परावर्तन थाय। हवे हमणे पण आपणे के पूर्णांतरिक परावर्तन त्यारे शक्य बनी सके बराबर ज्यारे ए किरण एना ए ज माध्यममां पाछो परत होय। तो ये थोड़ी भूमिथी जे पण आपणे समझवा करिए तो आ थयुं तमारुं आपात किरण बराबर। एन वन बराबर 1 छे, एन टू बराबर तमने 1.50 आपेलो छे बराबर। क्लियर आटली वस्तु। हवे लंब रूपे दाखल थाय तो स्वाभाविक छे के कोई पण प्रकारनुं ये विचलन अनुभवशे नहीं। आ ए पॉइंट अहींया आगळ तमे कोई पॉइंट आपी दो, मान लो कि ए बी सी छे, तो अहींया आगळ डी मानो बराबर अने आने ई मानी लीए बराबर। तो डी बिंदु पासे जो तमे स्नेलनो नियम एप्लाय करो तो डी पासे शुं थाय, स्नेलनो नियम बराबर। क्लियर? चलो तो डी पासे आपणे एप्लाय करीए तो एन वन साइन 90 इज इक्वल टू एन टू बराबर। एन टू शुं लखाशे आगळ? साइन 90 आपण थशे। क्लियर? એટલે આગળ તમે જોઈ શકો કંઈ કોઈ પણ પ્રકારનું વિચલન નહીં અનુભવે। અહીંયા આગળ જોવા જઈએ તો અહીં 90 ડિગ્રી એટલે આ જે આપાત કોણ થયો તો લંબ ને બંને શું થયું? ઝીરો। અહીંયા આગળ એંગલ તમારો શું લખાશે? ઝીરો એંગલ લખાશે એટલે કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવશે નહીં, એને સીધે સીધો જ જતું રહેશે, લંબની દિશામાં જ આગળ વધશે બરાબર। એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું વિચલન વગર સીધે સીધી કઈ સપાટી પર આવશે? એસી સપાટી પર આવશે। હવે અહીંયા આગળ ધ્યાન આપો કે જો આ 90 ડિગ્રી હોય અહીંયા આગળથી બરાબર, તો અહીંયા આગળ થઈ ગયો તમારી જોડે કેટલો એંગલ? આ એંગલ ફાઈ થયો। આ એંગલ અહીંયા તમે જોઈ શકો કે આ બંને શું થાય? સુરેખા થઈ અને સુરેખાની આ છેદિકા થઈ બરાબર। આ બે સુરેખ સમાંતર રેખાઓ છે, છેદિકાથી બનતો ખૂણો સમાન જ એટલે ફાઈ થાય। ક્લિયર? અને અહીંયા આગળ કોઈક એંગલ તમને કોઈ અહીંયા આગળ થઈ આના ઉપરથી અહીં તમે કહીશું 90 ડિગ્રી છે, તો અહીંયા આગળ ફાઈ થયો તો 3x3 ખૂણાનો સમેશન 180 થવું જોઈએ એટલે 90 વત્તા 5 વત્તા x। તો આના બરાબર શું લખાશે? 90 માઇનસ 5 લખાયા જુઓ, 90 + 5 + x ઇઝ ઇક્વલ ટુ 180 લખાય, ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ આ 90 એથી બાદ કરે એટલે 90 થયો એટલે 90 - 5 લખાશે, તો એંગલ તમારો જોડે આવી ગયો 90 - 5 બરાબર। ચલો હવે અહીંયા આગળ જુઓ કે આ લંબ છે, ક્લિયર? તો આ એંગલ આપણે શોધવો છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ એંગલ જે હશે એ જ આ એંગલ થવાનો, એટલે આ એંગલ તમારો આખો કેટલો છે? 90 ડિગ્રી। એમાંથી આ ફાઈ ગયો તો આ શું લખાશે? 90 - 5 લખાશે। ક્લિયર? અને જો પૂર્ણાંતરિક પરાવર્તન થતું હોય તો આ પણ શીખ થવું જોઈએ કે 90 - 5 થવું જોઈએ। તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જો 90 - 5 ની વેલ્યુ આપણે શોધી લઈએ તો આપણને ફાઈ ની મહત્તમ કિંમત મળે, તો માટે ઈ બિંદુ પાસે બરાબર। ચલો શું લખીશું આપણે? સ્નેલનો નિયમ, સ્નેલના નિયમ મુજબ। ચલો શું થશે અહીંયા આગળ? તો સાઈન એન ટુ, આ ટુ છે અંદરનું બરાબર, એન ટુ સાઈન 90 - 5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ લખાશે એન વન જે બહારની તરફ જતો હોય, અત્યારે આપણે એવું વિચારીએ કે 90 ડિગ્રી માટે જાય છે, પૂર્ણાંતરિક પરાવર્તનની આપણે શરત તારવીએ છીએ, માટે અહીંયા આગળ લખીએ એન વન સાઈન 90 ડિગ્રી લખ્યો બરાબર। સાઈન 90 ડિગ્રી એટલે 1 થઈ જશે અને આના બરાબર આપણી જોડે 1 છે, માટે અહીંયા આગળ તમે કહી શકો આનું મૂલ્ય બરાબર અહીં થઈ ગયું તમારી જોડે એન ટુ બરાબર 1.5 સાઈન 90 - 5 ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર। તો મહત્તમ કિંમત ક્યારે શક્ય બનશે? કે આનું મૂલ્ય આના આ જે તમારું મૂલ્ય આવશે એ આના કરતાં વધારે હોવું જોઈએ, એનો મતલબ શું થયો? કે સાઈન 90 - 5 આમ તો કોસ જ સીધે સીધી કિંમત છે, 1/1.5 1/1.5 એટલે 3/2 લખાશે એટલે 2/3। ધેરફોર તમે કહી શકો કોસ 5 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ, તમે લખી શકો 2/3, માટે 5 ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન કેટલું લખાશે? કોસ ઇન્વર્સ 2/3। આ વેલ્યુ જ્યારે તમે પુટ કરો, આની વેલ્યુ એટલી રાખશો તો એ કહી શકો કે એ જગ્યાએ આપણને પૂર્ણાંતરિક પરાવર્તન મળે। આમાં ખ્યાલ આવી ગયો? ના આવી ગયો તો તમે મને પૂછી શકો, અહીં 90 ડિગ્રી એટલે કે થીટા અહીં 0 થાય, 0 એંગલ પર જ તમે આપાત કરો, જે 0 એંગલે આપાત કરશો એટલે કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવશે નહીં। ઓકે, જોઈ લો આપણ દાખલો